चक्रवाती वावाजोड़ा निसर्गनी झड़प वधी रही छे। मौसम विभाग ना जणाव्या अनुसार आ वावाजोड़ू आश्रे 120 किमी प्रति कलाकनी झड़पथी अथडायुं छे। तीव्र हवाने कारणे रायगढ़मां अनेक वृक्षो उखड़िया छे। आ साथे घरोनी छत परना पतरा पण उड़ी गया छे। एकाध कलाकनी आसपास लैंडफॉल करवानी पण शक्यता छे। चक्रवाती वावाजोड़ा निसर्गनी झड़प वधी रही छे। बपोरे वावाजोड़ू महाराष्ट्रना पालधर अने मुंबईमां दरिया किनारे अथड़ाई शके छे। हवामान विभागे जणाव्युं हतुं के आ वावाजोड़ानी स्पीड 100 किलोमीटर प्रति कलाकनी पहोंची गई छे। दरिया किनारे अथड़ावा दरमियान हवानी गति 120 किलोमीटर प्रति कलाक थई शके छे। हवामान विभागे महाराष्ट्रमां हाई टाइड आववानी संभावना दर्शावी छे। आજે રાત્રે 9:49 કલાકે મુંબઈમાં હાઈ ટાઇડની ચેતવણી આપી છે। નિસર્ગ વાવાઝોડા દરમિયાન 100-120 કિલોમીટર પ્રતિ કલાક તુફાની હવા અને સમુદ્રમાં 6 ફૂટ ઊંચા લહેરો મુંબઈમાં ફરીથી પાણી પાણી થઈ શકે છે। નોંધનીય છે કે આ વાવાઝોડું પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે। વાવાઝોડું નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠે અથડાયું છે। નિસર્ગ મુંબઈના અલીબાગના દરિયાકાંઠે અથડાયું છે। મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આશરે 120 કિમી પ્રતિ કલાકની તીવ્રતાથી અથડાયું છે। તીવ્ર હવાને કારણે રાયગઢમાં અનેક વૃક્ષો ઉખડ્યા છે। આ સાથે ઘરોની છત પરના પતરા પણ ઉડી ગયા છે। એકાદ કલાકની આસપાસ લેન્ડફોલ કરવાની શક્યતા છે। મુંબઈ માટે આજનો દિવસ ઘણો ભારે છે। બપોરની આસપાસ વાવાઝોડું અહીંયા 120 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દસ્તક આપવાનું છે। જો કે આ મુશ્કેલીમાંથી બચવા માટે મુંબઈ તંત્ર પણ સજ્જ છે। અત્યાર સુધી 80,000 લોકોને ખસેડીને સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યા છે। ભારતમાં નિસર્ગ વાવાઝોડાની અસર મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ અને દમણ ખાતે જોવા મળશે। આ રાજ્યના દરિયા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે। આ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, પાલઘર, થાણે અને રાયગઢમાં ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। ગોવા અને મુંબઈમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 16 અને ગુજરાતમાં 13 ટીમ તૈનાત કરાઈ છે અને તે સિવાય અનેક ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે। દાદરા નગર હવેલી, દીવ અને દમણ ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને સાથે જ ભારતીય નેવી કોસ્ટગાર્ડને પણ એલર્ટ રખાયા છે। ભારતીય મહાદ્વીપમાં આવતા દરેક વાવાઝોડા તોફાનને સમયાંતરે અનેક દેશો દ્વારા અલગ અલગ નામ આપવામાં આવે છે। આ વખતના વાવાઝોડાને બાંગ્લાદેશે નિસર્ગ નામ આપ્યું છે અને બંગાળીમાં તેનો મતલબ પ્રકૃતિ તેવો થાય છે।